સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવગામા ગામે શાળાની દિવાલ પર બેઠેલા દીપડાને કાર ચાલકે મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ માંડવી વન વિભાગને કરાતા માંડવી વન વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. અવારનવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે વધુ એક દીપડાઓ માનવ વસ્તી નજીક આવ્યો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવગામા ગામ પાસે એક દીપડો શિકારની શોધમાં આવી પહોંચ્યો હતો અને શિકારની રાહ જોઈ દિવાલ પર બેઠો હતો. તે દરમિયાન એક કાર ચાલકની નજર દીપડા પર જતા તેઓએ પોતાના મોબાઈલના કેમેરામાં દીપડાને કેદ કરી લીધો હતો. વિડીયોમાં દેખાઈ રહેલી દિવાલ ગામની પ્રાથમિક શાળાની હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવી છે. વન વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે દીપડાએ કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું.